हे नविड्या नविड्या कर्मा नडवी रोज कर्मा को हाथाय एनी करता बहिजन बेहवी बधाने लागे कामे जाय नविड्या नविड्या कर्मा नडवी रोज कर्मा को हाथाय काय काम धंधे जाव नी तो पछि कर्मा को हाथ थाय ने पण काम तो करू छु हूं घर तो साफ करू छु हां घर साफ थई जाय ने पछि पाणी ने गरबा भरी आवजो बोलो बीजू लाकडान भारो लई आवजो ए वांदो नी लाकडान भारो लई आवी બકુલ ભાઈ શું કરો એ પંખો રિપેર કરો પંખો તો છે નહીં ને એ રિપેરિંગ માંથી આવેલો પંખો ઘરમાં પડ્યો તો મેં કીધું પહેલા પતરા સાફ કરી નાખું પછી ફિટ કરી દઉં હવે ખોટું હુકામ બોલો ઘર સાફ કરો તોય પાસે કે પંખો રિપેર કરું અને તમે કઈ બાજુ જાવ ટ્રેક્ટર હાંકવા જાવ કોનું ભોળા દાદાનું જો બોલો કઈ વાત એ નોકરી હવે તમને ક્યાં ટ્રેક્ટર હાંકતા આવડે તે મારે તમને વાત કરવી પડે કોઈ વાંધો નહીં હવે તમારી ખબર મમરા ભાઈ વાતો ના કરવી હાલો ના ભોળા દાદા પછી મને ખીજાય હારું હાલ મને કહો બોલો ઘરમાં પંખો પડ્યો ને જૂનો એ લેતી આવી તો અહીંયા ફિટ કરી દઉં પણ એ તો ટેબલ પંખો છે એ કેમ અહીંયા લગાડવો એ તો અહીંયા બાંધી દેવો છે હું ભાઈ ઉશીની સા આપો ને એ હારું બટા સાની પડી કી પડી છે લેવું લેતા હું સાની પડી કી ના કેતો તો પાંચ રકેટી બનાવેલી તૈયાર સા લેવા આવ્યો એલા આ કઈ હોટલ છે ત્યાં અહીંયા તૈયાર સા મળે પણ અચર તમાર ઘરે બનાવી નાખો ને સા પણ અમાર ઘરે મહેમાન આવેલા છે અતે મહેમાન આવે તમાર ઘરે સા બનાવીને પવાય કે કોક ના ઘરે નો સા લેવા જવાય એ હારું જો બોલો કોક સે તો સા ને ભૂકી ઉછીને લેવા આવે આવડા તો તૈયાર સા લેવા આવે એ ઈવડે ઈ હમત પૈસા વાળા છેલા છે ઈ તો આપણો જ હાથ છૂટો છે નહીં નહીં તો ગયા મહિને હાડી 300 રૂપિયા વેય ગયા આ શું હો તમારું હવે ઈ વાત નથી કરવી મારે જવું છે મમરા ભાઈ ને સકડીએ સડાવા મને કીધા કે ટ્રેક્ટર રાખવા વેય ગયા ને એ તમને કહું સાવ સો તો હારે પાણી ના કેરબા લેતા સાવ ને પાછા આવો ત્યારે ફરતા આવજો આ તમે જો ટ્રેક્ટર થી આખી વાડી માં ખેડી નાખવું છે મારો માણા ગયો છે ગામ માં મમરા ભાઈ ને બોલાવવા પણ હજી ઈ આવ્યો ને જો ભળા દાદા મમરા ભાઈ ને બોલાવી ને આવી ગયો પણ તું છત્રી હું કામ લાવ્યો છત્રી મેં લેવરાવી હું કામ લે તમારા ટ્રેક્ટર માં ક્યાં છત્રી છે હું ટ્રેક્ટર હાકું તો મને તડકો ના લાગે તડકો લાગે તમે ક્યાં ઓગળી જવાના હવે તડકો લાગે એટલે હું કાવો પડી જાઉં ટ્રેક્ટર ઉભાઈ રહ્યો મમરા ભાઈ ઓળા દાદા એક મને 500 રૂપિયા આપો તને છે ને 500 રૂપિયા આપવાના એ આખો દિવસ મમરા ભાઈ ઉપર છત્રી રાખવાના પણ એલા હું તને પગાર તો આપું તો મારે હું આખો દિવસ એમ નામ ટ્રેક્ટર માં બેહવાનું ઓળા દાદા પૈસા આપી દો એટલે હું ટ્રેક્ટર નહીં આકું એ હાલે 500 રૂપિયા હવે તો ટ્રેક્ટર આકો ઉભાઈ રહ્યો એક ગ્લાસ પાણી પાઈ દો ને પછી મારા પાણી પીવા પાછું આવું નહીં જા તો એલા પાણી ભરતાય તો પણ હું કેમ પાણી ભરવા જાવ હું તો છત્રી થોબીને બેઠો એ હારું હું પાણી ભરી આવું હમણાં પાણી પીન પછી જોતું આખી વાડીમાં ખેડી નાખો લો મમરા ભાઈ પાણી હવે તો ટ્રેક્ટર આકો બોલા દાદા સાનો ટાઈમ છે તો મેં કીધું સાહેબ પીતા જવી પછી પાછો ધક્કો નહીં પણ હજી તમે ટ્રેક્ટર શરૂ નથી કર્યું તો કે સા પીવી આ તો સાનો ટાઈમ છે એટલે કહું લાયલા સા બનાય તો પણ હું કેમ સા બનાવવા જાવ હું તો મમરા ભાઈ ઉપર છત્રી થોબીને બેઠો એ હારું લો હું સા બનાવી આવું હમણાં જોતું સા પીન હમણા ઓલા ના ફટાફટ સાફ પાઈ દેવી છે કેમ પણ આ તું મારી આરે રહ્યો એમાં તારે 500 નો મેળ પડી ગયો ને હા વો મહિનામાં એવી રીતે બે ત્રણ વાર મેળ પાડી દેતા હોય ને તો મારે પગાર ડબલ થઈ જાય હા વાંધો નહીં આમ જોવો આજ વાડીમાં બધું નહીં ખેડી નાખતા એટલે કાલ પાછા મારે બીજા 500 આવે ને અહીંયા તારે મને નો શીખવાડવાનું હોય આજ હજી ટ્રેક્ટર ચાલુ થાય તો થાય એવું ન કરતા હો થોડુંક તો ખેડવું પડશે આ તો વાંધો નહીં જઈને બે ચાર લીટા મારીને વયા છું પાછા આ ભોળા દાદા આવે ભોળા દાદા તમે તો સા બનાવવામાં બહુ વાર લગાડી હો આ લો સા પી લો પછી જાવ જો ટ્રેક્ટર લઈને ખેડવા તમે તો સા બનાવવામાં બપોર કર્યા તો હું કરું મમરા ભાઈ રોજ મારો માણા સા બનાવે આજ મારે સુલો મોડો થઈ ગયો એ હારું આપણે સા તો પીવાઈ ગઈ ને હવે પણ સામાન સામા બપોર થઈ ગયા તો
તો જમવાનો ટાઈમ થઈ ગયો, એ કામ કરવી તો જમીન જાવી પછી ઘડીક પાછું આવું ને જાવું નહીં. આ તો એમ કરવી ખાઈને જાવી, પણ હજી તો તમે સા પીધી છે. પણ ભોળા દાદા ખાવાનો ટાઈમ છે, ખાઈને જાવી તો હારું, આવવા જવામાં ડીઝલ તો બળે નહીં. આ તો જા ખાવાનું બનાવી જા. પણ હું તો અહીંયા છત્રી થોભીને બેઠો, તમે ખાવાનું બનાવી નાખો ને. હે હેઠા ઉતરો તો બે, હેઠા ઉતરો તો આલો તો. એ હારું ઓય બાપા, હજી તો ટ્રેક્ટર શરૂ નથી થયું, તકે પાણી આપો, સા આપો, ખાવાનું બનાવી આવો. હાલો મારી વાડીની બહાર નીકળો. હાલો તો. આ તો તમારી વાડીમાં ક્યાં સાપ મારી, હું તો આમ સમય વાડીએ જઈને બેહી. આ જાઓ, મારી વાડીમાં કોઈ દી કરતા નહી. ઓય બાપા, હાલો તું છત્રી મૂકી દે. હાલ તો ને છેડવા જાવું. એ હારું ટ્રેક્ટરમાં મૂકી દો, કાલ કામ આવશે. હું તમને દાડી આપું અને મારી પાસે કામ કરાવે. હાલવા મળાલ. કેમ પણ જબરો, પાંચ પટકી તુર વેચી એમાં બે ને પાંચસો પાંચસો રૂપિયા આવ્યા ને. તોય તું કેટલી તુર તો ખાઈ ગયો, નકર 10,000 રૂપિયા વધારે આવે. હાસુ હો તારું, હવે તુર ખાવી જ ના, બધી વીણી વીણી વેચી જ દેવી તો પૈસા વાળા થાવું. લો તમારી હાટુ ખુરશી લાવ્યો. પણ એટલે અમે ક્યાં ખુરશી મંગાવી? તમે ખુરશી નથી મંગાવી, પણ તમે આમ રોજ હેઠે બેહો ને મને નથી ગમતું. પણ એટલે અમે હેઠે બેહવી એમાં તને કેમ ના ગમતું? એટલે તમે વડીલ કેવા, અમે ખાટલે બેહવી તમે રોજ આમ હેઠે બેહો એ સારું લાગે? કારણ જે થાવ વિચારતો હતો. મેં કીધું કે હા કાકા ને જમરુ કાકા ને ખુરશી બેહાડવા છે, તો મમરા ભાઈ મને કે મારી દુકાને ખુરશી છે, લેતા જાઓ. લાય તો ખુરશી માં બેહવી એમ નામ નહીં, 500 રૂપિયા દેવાના છે મમરા ભાઈ ને. પણ એટલે ખુરશી તો જૂની છે. અત્યારે એટલે જ 500 રૂપિયા ને, નકર તો આવી નવી ખુરશી તો 1,000 માં આવે. તો આપી દે ક્યાં પૈસા. એ હારું, હા બસ લ્યો જાઉં મમરા ભાઈ ને પૈસા દેતા હું. હાલ ક્યાં ખુરશી માં બેહવી, પણ ખુરશી તો ભાંગલી છે. તો પણ ખુરશી જોઈ લેવાય ને. ઓય બાપા, પણ તું ઈતે હતો તે તારે જોઈ લેવાય ને. આપણે તો છેતરાઈ ગયા હું, હાલ મમરા ને ગોચવી. લ્યો બોલો, ભંગાર વાળા ને કેટલો બધો ભંગાર દીધો તો એટલું જ પોપૈયું આપ્યું. પોપૈયું ખાઈને આંબા પાવા જવું છે. હું જેન તે વસ્તુ ખાઈ દઉં આકા ડોહાણી વાળી ના. એ અમતા ભાઈ ધોલો મારતા હો, તો હું કેમ પોપૈયું ખાઈ ગયા? એક તો હવાર નું ખાધું ન હોય ને. હવે આવા પોપૈયા નો તો હું ઢગલો કરી દઉં. હવે તમે હું ઢગલો કરવાના, તમારથી કઈ ન થાય. અમતા ભાઈ હાથ લાંબા ટૂંકી ન કરતા હો, નકર હમણાં એક થપ્પાટ ભેગા લપાડી દે. થપ્પાટ ભેગા ક્યાંથી પાડી દો? તમે ગાડી હશો તું કઈ બીતો ના. હવે એક તો અઢી હાટક્યા છે, હમણાં ભાંગી જાહે. તો તમારે હાટક્યા ભાંગી જાહે. ઓય બાપા, અહીંયા બેઠો કા? જબરુ કાકા મને હુકામ દોલ મારો. ઓય બાપા, તૂટલી ખુરશી દઈ ગયો, 1,000 રૂપિયા લઈ ગયો. હવે કારે હું 1,000 રૂપિયા લઈ ગયો ને કારે તમે તૂટલી ખુરશી દઈ ગયો? ક્યાં વાતું નથી કરવી, ઢીબી નાખો. હા હા ઢીબી નાખો, એ હમણાં તો માર નાખા તને એટલે બહુ હવા કરે. ઓય બાપા, ઓય બાપા, સમજા મૂકી દો નકર હું તમને તઈને ઢીબી નાખી. ઓય બાપા, ઓય બાપા, શેતાલી નંબર નો પ્લાન વાપર્યો તો ખબર ને હું છું, તો ઈ હું મોલ્લી વગાડતો હતો. તમારી વાહે બેઠા બેઠા વાતો કરતા હતા કે ભોળા ને એના માણસ ને છેતરી ધીબી નાખવો હશે, તે અમે સાંભળી ગયા ને, તે અમને ધીબી નાખ્યા. તમને હું કામ ધીબ્યા? તમને કેવા આવતા હતા એટલે. જો બોલો બોલો દાદા, આપણને ઢીબાની એવડાઈ વાતો કરતા હતા. અને આમ જોવો પાછા હું વાત કરતા હતા ખબર, એ કે 500 વીઘા જમીન આપણે લઈ લેવી છે અને આપણે ભાગ પાડી નાખવા છે. એ એ વાત કરતા હતા. હા અલ્લો કોદાળી, જાવ તમે ખેતર ખેડો, હું બધું સંભાળી લઉં. એ વાંધો નહીં, હાલો મમરા ભાઈ આપણે.
ઓરા દેજા મમરા ભાઈ ને બકુલ ભાઈ ખેતર ખેડે ને કે આપણે ઓલા ને ઢીબી નાખવા છે આવા દે એને ઈ આવ્યા ઓ જા નન્ને ઉપર જા એક ડગલું ન વત્તો આમ થા તું નન્ને ઉપર જા તું એક ડગલું આગળ ન વત્તો એ જબરુક તું નન્ને ઉપર જા તું એક ડગલું આગળ ન વત્તો એ બાપા આમ આખું ઉગુર ને પગ પછાડે છે ઓ બાપા ઓ બાપા તમને ડિબ્બા ની હું કામ વાતો કરતા થા ઓ બાપા કોઈ કીધું તમને ડિબ્બા ને બકુડાર મમરો કહેતા હતા એ બાપા તમને નતા ડિબ્બા ના બકુડા ને મમરા ને ડિબ્બા ના હતા હવે ખોટું હું બોલો એ બાપા હવે ઈ બે ને નથી ડિબ્બા તમને બે ને ડિબ્બા ના છે વાત હું કરો આવડા બે ને ઢીબી નાખો આ બોલા દાદા ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા ભાગલો ઉભેડો તો ઉભેડો તો મમરા ભાઈ હા ઓલા આવે ખોટ ખોટું ખોદવા મંડવી એ હા ઓય બાપા ઓય બાપા ઈ કે એવી વાતો કરતા હતા અમને માર ખવરાવ્યા તો તમે જ કહેતા હતા ને હું બધું સંભાળી લઈશ હવે અમને ઢીબા હે તમને ઢીબા હા